ગુજરાતમાં રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ છે અને ભાજપના નેતાઓ સાથેની મંત્રણા પણ પડી ભાંગતા હવે તેમની ટિકિટ કાપવી તેનાથી નમતું ક્ષત્રિયો તૈયાર નથી આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પોતાના મંત્રીમંડળની બેઠક બોલાવી ચૂંટણી બાદ ફરી ભાજપ સરકાર બને તો તેના સો દિવસમાં કામગીરી કરવા પર ચર્ચા કરી છે તો તેમાં કેન્દ્રીય મંત્રી હોવાના નાતે રૂપાલા પણ દિલ્હી ગયા હતા આ તરફ રાજપૂતોની સમજાવટ માટે ગયેલા ભાજપના નેતાઓ પણ આખરી ફેસલો દિલ્હીમાં બેસેલું ભાજપનું મોડી મંડળ કરશે તેવું નિવેદન આપી ચૂક્યું છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી પહોંચ્યા છે તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે હું દિલ્હી કેબિનેટની મિટિંગમાં ગયો હતો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રિફિંગ કરવાની થતી હોય છે ચોક્કસ વાત કરવામાં આવે તો લોકસભા ઇલેક્શનનો દોર શરૂ થઈ ચૂક્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષો જે છે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ગુજરાતની ખાસ તરમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે રાજકોટ સીટનો જે વિવાદ છે તો ખૂબ જ વધી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે ક્ષત્રિય સમાજ જે સત્તર લાખ જે ક્ષત્રિય સમાજ ગુજરાતના છે તે તેમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે ખાસ તરફ વાત કરવામાં આવે છવ્વીસ તારીખના રોજ એક રૂપાલા દ્વારા જે છે તે એક નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદન પછી છત્રી સમાજમાં ખૂબ જ આક્રોશ જે છે જોવા મળી રહ્યો છે ત્યારથી છવ્વીસ તારીખથી ગઈકાલ સુધી જે છે ખૂબ જ બેઠકો મળી તમામ રાજકીય આગેવાનોએ છત્રી સમાજ સાથે બેઠક કરી તે બેઠકોના નિર્ણય પણ ખૂબ જ દુર્લભ પણ આવ્યા નિર્ણય સારા પણ આવ્યા પણ તે નિર્ણય જ્યારે કાલની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પક્ષના નેતા અને છત્રી સમાજના આગેવાનોએ ગઈકાલે બેઠક યોજાવી હતી તે બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હતા તે સમાજના સાથે બેઠક કરી હતી જે પ્રદીપસિંહ જાડેજા હોય ભૂપેન ચુડાસમા તમામ આગેવાનોની બેઠક બેઠકનો નિષ્કર્ષ કોઈ સામે નથી આવ્યો કારણ કે બેઠક જ્યારે તે બેઠકનો એક જ મૂલ હતો કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે રાજકોટ ઉમેદવારી તેમની રદ કરવામાં આવે અને બીજો ઉમેદવાર ત્યાં ઉતારવામાં આવે પરંતુ તે જે માંગ રાખવામાં આવી હતી તે માંગમાં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો સામે માંગ રાખી

અને અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા તેમને એક નિવેદન આપ્યો તો પત્રકાર સાથે વાત કરી પત્રકારોને તમામ મીડિયા પરિષદ ઉજવાઈ તેમના સાથે વાત કરવામાં આવી તેમને નિવેદન આપ્યું કે અમે છત્રી સમાજના તમામ આગેવાનો અમારા સાથે છે તેમનો વિરોધ અમારા સાથે કોઈ પણ પ્રકારનો છે જ નથી સાથે તમે કીધું કે અમારા તમામ આગેવાનો જે છે તે ભારતીય જનતા પાર્ટીના તે છત્રી સમાજના આગેવાનો સાથે કામગીરી કરી રહ્યા છે અને સાથે તે બેઠક ઉજાવી રહ્યા છે ત્યારબાદ ત્યાંથી નીકળ્યા ગાંધીનગર પહોંચ્યા ગાંધીનગર પહોંચ્યા પછી સીએમના સાથે સાથે સીએમ તો દિલ્હીમાં હતા ત્યારે ફરી એક બેઠક કહી શકાય કે હવે ગુજરાતની રાજનીતિ ખૂબ જ ગરમાઈ છે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને કંઈ માઠા પરિણામ ના મળે તેવું પણ એક સમાચાર જોવા મળી રહ્યા છે